આ વર્ષે શ્રાવણમાં પણ સિંહ ભક્તિને લાગેલા કોરોનાના ગ્રહણ વચ્ચે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ખૂણિયા ગામે નજીકનું કાળા ડુંગર આસ્થાનું કેન્દ્ર બન્યું છે। બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ખૂણિયા ગામે આવેલ અષ્ટભુજા માં અંબાના મંદિર નજીક આવેલો પહાડ કાળા ડુંગર તરીકે ઓળખાય છે। લોકવાયકા મુજબ આ કાળા ડુંગર વર્ષો જૂનો અને ચંદ્રાવતી નગરીનો ભાગ છે અને આ પહાડ પર મિની કાશ્મીર જેવા દ્રશ્યો જોવા મળે છે। અહીં ઘણા સાધુ સંતો ધૂણી તખાવી તપ કરી ચૂક્યા છે। આ ડુંગર ઉપર હાલ પણ એક ધૂણી હયાત છે। આ ડુંગર છૂટા છવાયા પથ્થર ઉપર પણ મૂછ મળીને ઉભો છે। આ ડુંગર પર ઉભેલા લીમડાના વૃક્ષ દુષ્કાળમાં પણ સુકાતા નથી। આ લીમડાના ઝાડના મૂળ માટીમાં નહીં પણ પથ્થરમાં હોય લોકોને નવા ઉપજે છે। આશરે 1 કિલોમીટર જેટલી ઊંચાઈ ધરાવતા આ ડુંગર નીચે આવેલી ગુફામાં જતા પશુઓ પરત બહાર આવતા નથી। આ ડુંગરના પથ્થરોને એકબીજા સાથે અથડાવવાથી ઝાલર જેવો મધુર રણકાર સંભળાય છે। નવરાત્રિ દરમિયાન આ પહાડ પરથી જ્યોત નીકળે છે અને આ જ્યોત થોડે દૂર આવેલા છાપરફળી નામના ફળિયા સુધી જઈ અદ્રશ્ય થઈ જાય છે। આ કાળો પહાડ ચમત્કારિક બનાય છે। જ્યારે બાજુમાં આવેલા મા અંબાના મંદિરમાં આરતી થાય ત્યારે આ પહાડમાંથી પણ ઝાલર જેવો અવાજ આવતો હોય આ પહાડ આસ્થાનું કેન્દ્ર બન્યો છે। અગાઉ પુરાતન વિભાગે આ કાળા ડુંગરનું 6 માસ સુધી સંશોધન કરવા છતાં આ પહાડનું રહસ્ય ઉજાગર થયું નથી। આ કાળા ડુંગરનું રહસ્ય આજે પણ અકબંધ જ રહ્યું છે। આ આદ્યશક્તા અષ્ટપૂજા અંબાજી મંદિર મહિષાસુર મર્દિનીનો બહુ પ્રાચીન મંદિર છે। ત્યાં સ્વંભુ પ્રગટ થયેલી મૂર્તિ છે। આ અમીરગઢ તાલુકાનો અને બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે। એની બાજુમાં જ એક લગભગ બે ફળાંગની સેટીમાં એક પહાડ આવેલો છે, કાળો ડુંગર જે કહેવામાં આવે છે। એ કાળો ડુંગર અલૌકિક ડુંગર છે। એની ઉપર નીમડો પણ છે અને ધૂણી પણ છે। નીમડો આજે પણ કાળવશમાં સુકાતો નથી, એ ધૂણીની અંદર હવે લોકવાયકા એવી છે કે અહીંયા કોઈક 500 વર્ષ પહેલાં કોઈ સાધુ સંત તપસ્યા કરતા હશે ને આ જે પોલો પહાડ છે પૂરો સંપૂર્ણ પહાડ પોલો છે। પહાડની અંદર આજ પણ કોઈ પણ પશુ પંખી જાય તો પાછો આવતો નથી। 1991ની અંદર અહીંયા પુરાતત્વ વિભાગે રિસર્ચ કર્યો હતો પણ આ લોકોનો કહેવાનો એમ હતો કે ભાઈ એમાં કંઈ અલૌકિક વસ્તુઓ છે પણ આ વન વિભાગમાં આવવાના હિસાબે અમને કોઈ મળે એમ નથી, તો આ અમને બંધ કરવાનું કીધું છે એટલે આ કામ કરી તો આ હકીકતની અંદર જે પથ્થર છે પથ્થર ટકરાવવાથી ઝાલર જેવી વસ્તુનો અવાજ આવે છે એ ઝાલર ઘંટડી જેવી રીતે આપણે આરતી કરીએ માતાજીની ને જેવી રીતે જે વાદ્ય ભાગતા હોય એવી રીતે ત્યાંનો અવાજ આવે છે એ અલૌકિક પહાડ છે ને એની અંદર હવે શું છે એ આપણને ના કહી શકીએ। લોકવાયકા તો ઘણી બધી છે ને એની આ ચંદ્રાવતી નગરીનો જ એક ભાગ છે। એની સામે દૂધેશ્વર મહાદેવનો જે આ દૂધ જેવો અભિષેક થાય છે, રૂપેણ માતાનો અહીંયા ગુફાની અંદર છે, આ બાજુ 7 નિમડીની જગ્યા છે ત્યાં પણ અલૌકિક વસ્તુઓ છે। આ તો આ ચંદ્રાવતી નગરીની અલૌકિક વસ્તુ છે। હા તો આ નવરાત્રિની અંદર એક અલૌકિક વસ્તુ થાય છે। ચૈત્ર નવરાત્રિ આસો નવરાત્રિ અષ્ટમી અને નવમીને દિવસે ત્યાંથી જ્યોત નીકળે છે ને આપણે ડાભી ફળીની આગળના ભાગમાં એક પહાડ છે એ પહાડની અંદર લોપ થઈ જાય છે। એક નાની પહાડી છે એ પહાડીની અંદર લોપ થઈ જાય છે। લોકો ઘણા જોવે છે, દર્શન કરે છે ને લોકોને એનો લાભે મળે છે। અમીરગઢ તાલુકાના ખૂણિયા ગામમાં ખૂણિયા ગામની મંદિરને પાછળના પામાં કાળો પહાડ આવેલો છે। એના અંદર એક ઉપર ધૂણી છે અને અંદર ગુફાઓ છે અને સાંજના ટકે ઝાલર જેવી અવાજ આવે છે, રોજ આરતી જેવી અવાજ આવે છે સાંજના ટાઈમે, અને ઉપર લીમડો છે એ પણ વર્ષો સુધી રહે છે, કોઈ સુકાતો નથી। પથ્થર ટકરાવવાથી આપણે મંદિરને જેમ ઝાલર વાગે છે ને એવી રીતે અવાજ આવે છે। એના વિશે એવું છે કે એક આ અમીરગઢની જોડે ખૂણિયા કરીને એક ગામ છે, માતાજીનું મંદિર છે આદ્યશક્તિ અષ્ટભુજાનું, અને એની બાજુમાં કાળો પહાડ છે એવું કહેવાય છે અને માન્યતા પણ છે, એના સત્ય પણ છે કે ત્યાં પથ્થરથી પથ્થર જ્યારે આપણે અથડાઈએ ને એટલે એક ઝાલર જેવો અવાજ આવે છે, અને જ્યારે પણ સાયંકાલીન માતાજીની આરતી થતી હોય એ જ સમયે ત્યાં એના સાથે સાથે ઘંટ પણ વાગે છે। અહીંયા આરતી થતી હોય અને ત્યાં ઘંટ વાગે છે એ સત્ય છે, અને જ્યાં નવરાત્રિની અંદર ત્યાં ઓટોમેટિક એમના સ્વયંભૂ એક જ્યોત નીકળે છે અને એ અહીંયા બાજુમાં એક ડાભી ફળી કરીને છે ત્યાં જઈને લોપ થાય છે, અને આ એક ચમત્કારી
પહાડ છે, ઉપર લીમડા છે, ક્યારે સુકારા નથી, એના ઉપર ધૂણી છે, શું કહેશો? ત્યાં એક ધૂણી છે, એ સ્વયંભૂ છે, એનું આજ દિવસ સુધી હજી તમે ગમે ત્યારે જશો ત્યારે એ ધૂણી એવી ને એવી જ છે. અને ત્યાં એક જ લીમડા છે અને ત્યાં પાણી નથી, કંઈ નથી, છતાં પણ ત્યાં એ લીમડા એવા ને એવા જ છે. એટલે એવું કહેવાય છે કે આ ચમત્કારી જ છે. ત્યાં એક ગુફા છે, ત્યાં એક ગુફા છે, ગુફાની અંદર હજી સુધી એટલે થોડા સુધી માણસો જઈ શકે છે, ત્યાંથી આગળ માણસો જઈ નથી શકતા. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખૂણિયા ગામ નજીક આવેલો આ છે કાળો પહાડ. અહીંના લોકો આ પહાડને કાળા ડુંગર તરીકે ઓળખે છે. અને આ પહાડની વિશે વાત કરવામાં આવે તો પહાડના જે આ પહાડ છે તે એના ઉપરના ટોટલ પથ્થર જે છે એ છૂટા છવાયા પથ્થરો છે. અને જે બીજા પહાડ છે એના કરતી આ પહાડ આખો અલગ પહાડ છે. અને આ પહાડ વિશે લોકો આ પહાડને ચમત્કાર માની રહ્યા છે. પહાડ ઉપર ઉભેલા જે વૃક્ષો છે, જે લીમડાના, કેટલો પણ દુષ્કાળ હોય છતાં આ વૃક્ષો ક્યારે પણ સુકાતા નથી. સાથે સાથે આ પહાડ ઉપર એક ધૂણી પણ આવેલી છે. તો લોકોની માન્યતા છે કે આ પહાડ ઉપર વર્ષો અગાઉ અહીં સાધુ સંતોએ તપ પણ કરેલું છે. અને પહાડ છે એ પહાડને ઉપર જે આદિવાસી જે વિસ્તારના લોકો છે, આપ જોઈ શકો છો કે આદિવાસી જે બાળકો છે, નાના નાના બાળકો, એ પોતે અહીં પહાડ ઉપર આવી અને પથ્થર વડે આ પહાડને વગાડી અને પોતાનું મનોરંજન પૂરું પાડી રહ્યા છે. પહાડની નીચે ગુફા પણ આવેલી છે. એ ગુફાની અંદર કોઈ પણ પશુઓ જાય છે તે બહાર નથી નીકળતા, એ અંદર જ અદૃશ્ય થઈ જાય છે. અને આ પહાડનું દૃશ્ય હજુ પણ અંકબંધ છે. પુરાતન વિભાગ દ્વારા પણ આ પહાડ વિશે રિસર્ચ કરવામાં આવ્યું છે, છતાં પુરાતન વિભાગને પણ કોઈ કડી હાથ લાગી નથી. જેને લઈને આ પહાડ એક આના આ એક આસ્થાનું કેન્દ્ર સાથે સાથે એક ચમત્કારી પહાડ બન્યો છે. રામલાલ મીણા, બીકે ન્યૂઝ ચેનલ, અમીરગઢ.